સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેઘાલયમાં આયોજિત એક મ્યુઝિકલ નાઇટમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધી મ્યુઝિકલ નાઇટમાં એક જેકેટમાં જોવા મળ્યા હતા, ત્યારે રાહુલના આ જેકેટ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મેઘાલય ચૂંટણી પહેલા શિલોંગ પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અંદાજે 70,000ની કિંમત વાળું કાળું બર્બરી જેકેટ પહેરી પક્ષના એક કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. ગત વર્ષે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર વખતે જાહેર સભામાં પોતાના જબ્ભાનું ફાટેલું ખિસ્સું બતાવનાર રાહુલ ગાંધી પર આટલા મોંઘા જેકેટને લઈને ભાજપે આકરા પ્રહાર કર્યા છે. ભાજપની મેઘાલય યુનિટ દ્વારા ટ્વીટ કરી રાહુલ ગાંધીના જેકેટ પર નિશાન સાધ્યું છે, જેમાં જણાવાયું હતું કે રાહુલની સૂટ બૂટની મેઘાલય સરકાર જે ભ્રષ્ટાચારની આદિ છે, ભાજપ પાસે જવાબ માંગવાના સ્થાને કોંગ્રેસે પોતાનો રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ. ભાજપે ટ્વિટર પર જે તસવીર શેર કરી છે તેમાં જેકેટની કિંમત $995 હોવાનો દાવો છે, એટલે કે એક જેકેટની કિંમત 63,431 રૂપિયા છે. ભાજપે મેઘાલય સરકાર પર આરોપ લગાવ્યો છે કે મેઘાલયના વિકાસ માટે કેન્દ્ર સરકારે મોટી સહાય કરી હોવા છતાં સરકારે સરકારી બજેટનો યોગ્ય ઉપયોગ કર્યો નથી. મહત્વનું છે કે મંગળવારે આયોજિત મ્યુઝિકલ નાઇટમાં રાહુલ ગાંધી સાથે મેઘાલયના મુખ્યમંત્રી મુકુલ સંઘમાં કોંગ્રેસના મહાસચિવ સીપી જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.